ચાતુર્માસ એટલે શું? ચાતુર્માસ 4 મહિનાનો સમયગાળો છે, જે જુલાઈથી ઓક્ટોબર અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અથવા શ્રાવણ, ભાદરવા, આસો અને કારતક જે ભારતીય કેલેન્ડર પ્રમાણે કહેવામાં આવે છે. જ્યાં શ્રદ્ધાળુ મૌન પાળવું, મનપસંદ ખાદ્ય પદાર્થ ન ખાવા અથવા ફક્ત એકવાર ખાવું આદિ જેવા વ્રતનું પાલન કરે છે. પવિત્ર નદીઓમાં કઠોરતા, તપસ્યા અને સ્નાન માટે ચાતુર્માસના મહિના અલગ રાખવામાં આવે છે. સમગ્ર ચોમાસા દરમિયાન એવું કહેવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ મજબૂત બને છે અને સૂર્યનો પ્રકાશ ઘટતો જાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન હિન્દુ દેવી દેવતાઓ આરામ કરે છે અને તેથી તેમને તકલીફ પહોંચાડવી જોઈએ નહીં. એ કારણસર લગ્ન અને દોરી વિધિ જેવા શુભ વિધિઓ યોજવામાં આવતા નથી. દરેક મહિનાનું મહત્ત્વ. ચાતુર્માસનો પ્રથમ મહિનો શ્રાવણ, જે ભગવાન શિવને સમર્પિત છે. બીજો મહિનો ભાદરવો, જેમાં ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી સહિતના તહેવારો આવે છે. ત્રીજો મહિનો આસો, જેમાં દુર્ગાપૂજા, નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો આવે છે. છેલ્લો મહિનો કારતક, જેમાં બેસતું વર્ષ શરૂ થાય છે અને તુલસી વિવાહની શરૂઆત થતાં ચાતુર્માસ સમાપ્ત થાય છે. ચાતુર્માસની ઉત્પત્તિ. જ્યારે બ્રહ્માજી દ્વારા વિશ્વનું કેતા નવ શ્રુતિ નિર્મતિ તેનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે ભગવાન વિષ્ણુ, જે વિશ્વના સાચવનારા છે, તે ત્યારે નિષ્ક્રિય હતા. તેથી ચાતુર્માસના મહિનાઓને વિષ્ણુ શયન તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા છે. એવું કહેવામાં આવે છે કે તે સમયે ભગવાન વિષ્ણુ શિષસાગર, જેને આકાશી મહાસાગર અથવા આકાશગંગા પણ કહેવામાં આવે, તેમાં મહાન સાપ વસુકી ઉપર આરામ કરે છે. વિષ્ણુ શયન અથવા ચાતુર્માસની શરૂઆત અષાઢ શુક્લા એકાદશી અથવા દેવશયની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે વિષ્ણુ પ્રભોત્સવ અથવા ચાતુર્માસનો અંત કાર્તિક શુક્લા એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી પછી દ્વાદશી કેતા 12મા દિવસે ઉજવવામાં આવે છે. ભક્તો વ્રત કેમ લે છે? જ્યારે ભગવાન શિવ અને વિષ્ણુ નિંદ્રાજાન હોય છે, ત્યારે રાક્ષસો અને નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે અને મનને બદલીને અથવા કળા જાદુથી મનુષ્ય ત્રાસ આપવાનું શરૂ કરે છે. શાસ્ત્ર કહે છે, આ રાક્ષસો અને નકારાત્મક શક્તિઓથી પોતાને બચાવવા માટે અને ભગવાન સાથે તેમના સંબંધને કડક બનાવવા માટે કેટલાક વ્રત લેવા જોઈએ. વધારાના નિયમો જે ચાતુર્માસ દરમિયાન લઈ શકાય છે. શિક્ષાપત્રીના 76ના શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આપણને ચાતુર્માસના આ 4 મહિના દરમિયાન પ્રતિજ્ઞા અથવા વ્રત રાખવા કહે છે. જો કોઈ આ 4 મહિના સુધી વ્રત રાખવા અસમર્થ હોય તો તેને માત્ર શ્રાવણ મહિનામાં નિયમ લેવા. શિક્ષાપત્રીના 77 અને 78ના શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આ સમયગાળા દરમિયાન લઈ શકાય તેવા વધારાના નિયમોને સમજાવે છે. આ 8 નિયમો ભગવાન સાથે સીધો સંબંધ છે. પહેલો, ધાર્મિક શાસ્ત્રો સાંભળવા. બીજો, ભગવાન અને તેના દિવ્ય ગુણોના કીર્તનો ગાવા. ત્રીજો, ધાર્મિક શાસ્ત્રો વાંચવા. ચોથો, ભગવાનની મૂર્તિઓનું મહાપૂજન કરવું. પાંચમો, ભગવાનના મંત્રોનો જપ કરવો. છઠ્ઠો, ભગવાનના સ્તોત્રોનો પાઠ કરવો. સાતમો, પ્રદક્ષિણા કરવી. આઠમો, ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ચાતુર્માસના દરેક મહિના દરમિયાન લોકો ન ખાવાના નિયમોમાં શું પસંદ કરે છે? ચાતુર્માસના 4 મહિના દરમિયાન તંદુરસ્ત શરીર જાળવવાનું મહત્ત્વ આપવામાં આવે છે. પ્રથમના 2 મહિના ચોમાસાની ટોચ હોય છે. એના કારણે કેટલાક પ્રદેશો શ્રાવણ માસમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનો ત્યાગ કરે છે. ઉપરાંત ફળ, શાકભાજી, મસાલા અને ડ્રાયફ્રૂટ જેવા અન્ય વસ્તુનો પણ ત્યાગ કરે છે. ભાદરવો, જે 2જો મહિનો, તેમાં ખોરાક જે આથો આપીને બનાવવામાં આવે છે, જેમ કે દહીં, તેનો ત્યાગ કરે છે. આસો, જે 3જો મહિનો, તેમાં દૂધના બધા ઉત્પાદનો ત્યાગ કરે છે.
કઠોળ અને અથવા મસૂર તે કારતક જે છેલ્લો મહિનો તેમાં ત્યાગ કરે છે. ખોરાકને લાગતા કોઈ કડક આહાર નથી, તે તો વ્યક્તિ ઉપર નિર્ભય કરે છે કે તે કેવી રીતે ચાતુર્માસના વ્રતનું પાલન કરવા માગે છે. આ સમયગાળા દરમિયાન રીંગણા, મૂળા, જામફળ, શેરડી અને અનેક ઘણા ફળ ફ્રૂટ ખાવામાં આવતા નથી.